तो राष्ट्रध्वज फरकाव्या बाद सीएम रूपाणीए कलम 370 અને 35 એ ને લઈને કહ્યું કે 35 એ ના કારણે જમ્મુ કાશ્મીર અલગ રાજ્ય બન્યું હતું. આના વિરોધમાં શ્યામાપ્રસાદ મુખર્જીએ લડત આપીને બલિદાન આપ્યું હતું. તો કાશ્મીરમાં અલગતાવાદીના કારણે 41,000થી વધુ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગાંધીજી અને સરદારજીની અને સરદારની જેમ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે 72 વર્ષ બાદ પૂર્ણ સ્વરાજનું સપનું પૂર્ણ કર્યું છે. તો મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે સરકાર લોકો માટે, લોકો વડે, લોકો થકી હોય છે. પ્રજાતંત્રમાં સર્વોપરી હોય છે. સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ અને 600થી પણ વધારે નિર્ણય કરીને નિર્ણાયક સરકાર બની છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને વંદન કર્યું હતું, જેમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ વિભડિયા સહિતના નેતાઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા. 73માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે કલમ 370 અને 35 એ રદ કરીને વડાપ્રધાન મોદીએ સાચી સ્વતંત્રતાનો અનુભવ કરાવ્યો છે અને આ નિર્ણયથી આંતરિક અને બાહ્ય રીતે દેશને તોડવા નીકળેલા લોકોને સબક શીખવાડ્યો છે. 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે રાજ્યના આણંદમાં પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા, વડોદરામાં પ્રધાન ઈશ્વર પરમાર અને અમરેલી જિલ્લામાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને વંદન કર્યું. પંચમહાલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પ્રધાન બચુ ખાબડે ભાંગરો વાટ્યો. તેમણે કલમ 370 ને બદલે કલમ 170 બોલ્યા હતા. 70 વર્ષના વિકટ પ્રશ્ન એવા કલમ 170 ને દૂર કરવામાં આવી છે તેવું બોલી ભાંગરો વાટ્યો. સુરતમાં પોલીસ કમિશનર સતીશ શર્માએ ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે જેસીપી, ડીસીપી સહિતના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું. અમદાવાદના કાલુપુર રેલવે ઓફિસ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ, જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર મેયર બીજલ પટેલની હાજરીમાં રાષ્ટ્રધ્વજની ઉજવણી કરાઈ. તો મહેસાણામાં આદિજાતિ વિકાસ તેમજ પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ પણ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. અમદાવાદ જિલ્લાના વિરમ ગામના માંડલમાં આઝાદીનો પર્વ ઉજવાયો હતો. 300 ફૂટ લાંબા ત્રિરંગા સાથે માંડલના મુખ્ય માર્ગો પર ત્રિરંગા યાત્રા નીકળી હતી. કાર્યક્રમમાં 5,000થી વધુ લોકોએ ભાગ લીધો. અમદાવાદમાં રિક્ષા ચાલકોએ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી રેલી કાઢીને કરી. શહેરના ગાંધી આશ્રમથી રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો જોડાયા. પોરબંદરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરિયામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. 50 જેટલા યુવાનોએ ઉછળતા મોજા વચ્ચે જઈને ધ્વજવંદન કર્યું. છેલ્લા 20 વર્ષથી દરિયામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. છોટાઉદેપુરમાં મુખ્યપ્રધાનના સંબોધન દરમિયાન પોલીસકર્મી બિભાન થયો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે પરેડની તૈયારી માટે તૈનાત પોલીસકર્મીની હાલત બગડતા બિભાન થયો, જેથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો. ખેડાના નડિયાદ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ. SRP ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત સરકારના રાજ્યપ્રધાન વાસણ આહિર ઉપસ્થિત રહ્યા હતા. દાહોદમાં લીમખેડા ખાતે જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ, જેમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને સ્વતંત્રતાની શાલ ઓઢાડીને સન્માન કર્યું. વડોદરામાં સલાટવાડા વિસ્તારના લોકોએ પૂર્વ મેયર અને ભાજપના મહામંત્રીની ઓફિસ ખાતે દેખાવ કર્યા. પૂરમાં સરકારે કેશડોલની જાહેરાત કરી હોવા છતાં કેશડોલ ન મળતા લોકોએ ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને રોષ વ્યક્ત કર્યો. ભાવનગરમાં 15 ઓગસ્ટની સ્વતંત્રતા પર્વની રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈને ઉજવણી કરવામાં આવી. સાથે જ ભાવનગર જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ શામપરા ગામે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર, ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુ હાજર રહ્યા. કચ્છની સરહદ પર તૈનાત BSFના જવાનોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. કચ્છના મુખ્ય મથક સેક્ટર હેડક્વાર્ટર ખાતે DIGના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો અને તમામ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
तो गांधीनगर में बीएसएफ द्वारा स्वतंत्रता दिवस उजवायो जेमां आईजी ज्ञानेन्द्र सिंह मलिके जवानों साथे ध्वज वंदन कर्युं हतुं अने कहुं के कलम 370 रद्द थता गुजरात बॉर्डर पर कोई समस्या नथी। पाकिस्तान बॉर्डर पर आवेला नड़ाबेट खाते बीएसएफ ना जवानोए स्वतंत्रता दिवस की उजवणी करी जेमां मोटी संख्या में लोग पण हाजर रह्या अने राष्ट्रध्वज फरकावीने वंदन कर्युं।